નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ભણીશું ધોરણ 2 વિષય ગણિત ગમ્મત પાઠ 6. પાઠ 6 પગની સાપ. પગની સાપ તો અગાઉ આપણે એક ભાગ ભણી ગયા. આજે ભણીશું આપણે ભાગ 2. ભાગ 2 તો શરૂ કરીશું આપણે ભાગ 2 માં. તો ભાગ 1 માં આપણે ભણી ગયા પગની સાપ વિશે અને વસ્તુઓની કિનારી વિશે. તો ભાગ 2 માં પણ એનું અગાઉ આપણે આગળ ભણીશું. પગની સાપ વિશે આપણે આજુ આગળ ભણવાનું છે તો આપણે આગળ ભણીશું. તમે જે સાપ દોરી છે તે દરેકનો આકાર જુઓ. શું તે અહીં આપેલા આકારો પૈકી કોઈ એકના જેવો દેખાય છે તે જુઓ. આકારની નીચે વસ્તુનું નામ લખો. તમે જે સાપ દોરી છે દરેકનો આકાર જુઓ. શું તે અહીં આપેલા આકારો પૈકી કોઈ એકના જેવો આકાર દેખાશે તે જોવાનું કહ્યું છે આપણે. તો અહીં આપણને ગોળ આપ્યું છે. તો ગોળ ગ્લાસનું નીચે ગોળ કરીએ તો આવી કિનારી બને, પછી બંગડીનું બને, બોટલના ઢાંકણાની બને, પછી ચેસનો પાસો, ચોરસ અને લંબચોરસ, પછી ત્રિકોણ, ધજા, કોન, બીજાનો ટુકડો, હેંગર વગેરે વસ્તુઓને ત્રિકોણ થાય, પછી લંબગોળ, ચાંદલો, ઘડિયાળ, પપૈયું, પડવર, આવું લંબગોળ હોય છે. તો આપણે આવા અનેક વસ્તુઓ લઈને કિનારીઓ દોરી છે. તો આપણે કઈ કઈ વસ્તુઓ ગોળમાં લીધી હતી અને ચોરસ અને લંબચોરસમાં કઈ વસ્તુઓ લીધી હતી અને ત્રિકોણમાં અને લંબગોળમાં તે આપણે અહીંયા લખવાની છે. તો ગોળમાં તો ગ્લાસનો ઉપયોગ કરીને આપણે કિનારી દોરીએ તો આવી રીતે ગોળ બને છે. 2 નંબર બંગડી. તો બંગડી તમે લઈને ગોળ દોરજો કિનારી એટલે તમારી આવી ગોળ બનશે. એનો આકાર કેવો બનશે? આવો વર્તુળ ગોળ. પછી બોટલનું ઢાંકણું. તો બોટલનું ઢાંકણું તમે જોઈ હશે તો એ પણ આવી રીતે ગોળ જ બનશે. એની કિનારી બોટલનું ઢાંકણું લઈને તમે દોરી હશે કિનારી તો આવું ગોળ બન્યું હશે. પછી ચાંદલો. તો ચાંદલો તમે લઈને ગોળ દોરો. ગોળ ચાંદલો હોય તો ગોળ કિનારી બને, ગોળ વર્તુળ બનશે. 5 નંબર વાટકું. તો વાટકાનું ઊંધો પાડીને તમે એના ઉપર પેન્સિલ ફેરવજો એટલે આવી રીતે ગોળ કિનારી બનશે. એની ધારે કિનારીએ ગોળ ફેરવો એટલે ગોળ બનશે. બરાબર. રૂપિયાનો સિક્કો. તો રૂપિયાનો સિક્કો કેવો હોય તમને ખબર હશે કે ગોળ જ હોય તો એનો પણ આકાર ગોળ જ બનશે. સીડી અને ડીવીડી. તમે પહેલાં જોયું હશે, અત્યારે તમે સીડી અને ડીવીડી બહુ ઓછી વપરાય છે. સીડી અને ડીવીડી બહુ ઓછી વપરાય છે. પહેલાં બહુ જ વપરાતી હતી. અમે પહેલાં પિક્ચર જોવા માટે સીડી અથવા ડીવીડીની કેસેટ લાવતા હતા. પહેલાં સીડી અને ડીવીડી હતી અને કેસેટો લાવીને પિક્ચર જોતા હતા. એ સીડી કેવી હોય? એનો આકાર આવી રીતે ગોળ હોય. એનો આકાર તમે ફેરવજો તો આવું ગોળ બનશે. 8 નંબર બોલ. તમે બોલ તો રમતા જ હશો તો બોલનો આકાર કેવો હોય? બોલ મૂકીને તમે એની કિનારીએ ગોળ ફેરવજો પેન્સિલ એટલે કેવો આકાર બનશે? ગોળ. હવે આપણે ચોરસ અને લંબચોરસ એ જોઈએ. ચેસનો પાસો. તો ચેસનો પાસાને આપણે કિનારીએ પેન્સિલ ફેરવશું તો કયો આકાર બનશે? ચોરસ. પછી કેરમ. તો કેરમનો આપણે એના કિનારીએ પેન્સિલ ફેરવશું તો કેવો આકાર બનશે? ચોરસ. કેરમનો આકાર પણ ચોરસ હોય છે તો ચોરસ આકાર બનશે. પછી ડ્રસ્ટર. શું છે ડ્રસ્ટર? તો ડ્રસ્ટર તમે સ્કૂલમાં જોઈ જશે કે ડ્રસ્ટર કેવું હોય, કેવો આકાર હોય. તો એનાએ કિનારી આપણે દોરવાનું તો એનો આકાર કેવો બનશે? લંબચોરસ. કેવો બનશે? લંબચોરસ. નાનો અરીસો. તો અરીસાનો આકાર કેવો હોય છે? તમે નાના અરીસો હોય એનો આકાર અરીસો લઈને આપણે લીટી દોરવાની કિનારીએ તો કેવો આકાર બનશે?
લંબચોરસ. કેવો બનશે? લંબચોરસ. નાસ્તાનો ડબ્બો, નાસ્તાનો ડબ્બો તો એ પણ કેવો આકાર હશે? તમે જોજો, તમે નાસ્તો કરતા હશો તો એનો ડબ્બાનો આકાર તમે કિનારી ફેરવીને જોજો તો કેવો આકાર બને છે? લંબચોરસ. ગોળ હોય તો ગોળ બને, બરાબર. અમુક ગોળ ડબ્બા પણ હોય છે નાસ્તાના, અને લંબચોરસ પણ હોય છે. ગોળ હોય તો આવો ગોળ આકાર બનશે, અને લંબચોરસ હોય તો લંબચોરસ આકાર બનશે, બરાબર. રબર તો રબર કેવું હોય છે? ગોળ પણ હોય છે અને લંબચોરસ હોય છે. આપણે એ લંબચોરસની વાત થઈ છે તો અહીંયા રબર લંબચોરસ. નોટનું પેજ, તમારું નોટનું પેજ કેવું હોય છે? લંબચોરસ. કેવું હોય છે? લંબચોરસ. બ્લેકબોર્ડ, તમે સ્કૂલમાં ભણતા હોય એટલે તમને ખબર જ હોય બ્લેકબોર્ડનું કેવું હોય છે. અને કિનારી દોરી જોજો, કિનારી ક્યાં દોરવાની જરૂર નથી, તમે બ્લેકબોર્ડ જોશો એટલે ખબર પડી જશે એનો આકાર કેવો બનશે. કેવો બનશે? લંબચોરસ. કેવો બનશે? લંબચોરસ. હવે ત્રિકોણ, તમે આકારો તો ભણી ગયા છો એટલે ખબર જ હશે તો આકારો કેવા હોય. તો આ આકાર કયો છે? ત્રિકોણ. કેવો છે? ત્રિકોણ. તો ધજા, ધજાનો આકાર કેવો હોય? તમે ધજા જોઈ હશે તો ધજા આવી રીતે હોય, અને પછી અહીંયા દંડી હોય. ધજા ત્રિકોણ આકારની હોય. કેવી હોય? ત્રિકોણ. પછી કોણ, તો કોણનો નીચેનો ભાગ કેવો હોય છે? ત્રિકોણ. કેવો હોય છે? ત્રિકોણ. તમે કોણ ખાતા હશે ને આઈસ્ક્રીમનો, એનો નીચેનો ભાગ કેવો હોય છે? નીચેથી કોણ. કેવો હોય છે? ત્રિકોણ આકાર. કેવો હોય છે? ત્રિકોણ. પછી પીઝાનો ટુકડો, તો પીઝા તો ખાવા જતા જ હશો એટલે ખબર જ હશે કે પીઝાનો ટુકડો કેવો હોય? ત્રિકોણ આકારનો. હેંગર, તો તમે કપડાં લગાવો છો સૂકવવા, એ જે હેંગર હોય છે એનો આકાર કેવો હોય છે? હેંગરનો આકાર આવી રીતે આમ હોય છે ને, આવી રીતે આમ કહીને આમ હોય છે ને, એ ઉપર કરી હોય છે. પછી આમાં કપડાં ભરાવો છો, કેવો હોય છે આકાર એનો? ત્રિકોણ. કેવો હોય છે આકાર? ત્રિકોણ. પછી ત્રિકોણિયું, તો ત્રિકોણિયું, તો તેમાં ત્રિકોણિયું આવું હોય છે, જોયું હશે તમે જે પરિકરનો ત્રિકોણિયું, ફૂટપટ્ટી ને એ બધું આવે છે ને એમાં ત્રિકોણિયું, તો આવું ત્રિકોણિયું હોય છે. કોઠી, તો તમે દિવાળીમાં ફટાકડા ફોડતા હશો તો એમાં કોઠીનો આકાર કેવો હોય છે? આવી રીતે ત્રિકોણ. કેવો હોય છે? અહીંયા ડિવેટ હોય તો કેવો આકાર હોય છે? કોઠીનો ત્રિકોણ આકાર. પછી સત, તમારા ઘરની સત હોય એનો આકાર કેવો હોય છે? ત્રિકોણ. પછી નાળચું અથવા ગળણી, તો નાળચું અથવા ગળણી, ગળણી આમ ગોળ હોય પછી આવી રીતે હોય છે ને, તો ગળણીનો આકાર કેવો હોય છે? ત્રિકોણ. પછી ચાલલું, તો અમુક ચાલલાઓ ગોળ હોય છે, લંબગોળ પણ આવી રીતે હોય છે. પછી ઘડિયાળ, ઘડિયાળ ચોરસ હોય, ગોળ હોય છે, લંબચોરસ પણ હોય છે, અલગ અલગ મોડલ હોય છે એના, અમુક અમુક આકાર જુદા જુદા આકાર હોય છે ઘડિયાળના પણ. પછી પપૈયું, તમે પપૈયું પણ જોયું હશે તો આવી રીતે લંબગોળ હશે. પછી પરવર, તો પરવરનું શાક ખાધું હશે તો ખબર હશે કે પરવર પણ લંબ લંબગોળ હોય. પછી ગણી, ગણી પણ લંબગોળ હોય, અલગ અલગ પ્રકારની ગણીઓ આવે છે. પછી બટન, બટન પણ લંબગોળ હોય છે ને, ગોળ પણ હોય છે અને લંબગોળ પણ હોય છે, કારેલા એ લંબગોળ હોય છે. પછી ચશ્માના કાચ, ચશ્માના કાચ ગોળ પણ હોય છે, લંબગોળ હોય છે, ચોરસ પણ હોય છે, લંબચોરસ પણ હોય છે, એવા અલગ અલગ પ્રકારના આકારના હોય છે. અનાનસ, તો અનાનસ લંબગોળ હોય છે, બરાબર. તો અહીં આપણે આકારો શીખ્યા, તમને જે આવડતા હોય તમે લખી શકો છો, એવું નથી કે ટીચરે લખ્યું એ જ આપણે લખીએ. તમને ખબર પડતી કે આ નહીં કે આપણે બીજું લખીએ તો તમે બીજું પણ લખી શકો છો, પણ એને લખતું હોવું જોઈએ, જુદું લખવાનું નથી. સાપ પાડ્યા પછી આકારોમાં સમાનતા અને જુદાપણું જોવા માટે વિદ્યાર્થીઓને મદદ કરું, જેમ કે ખોખાના આકાર અને રબરના આકારમાં શું સમાનતા છે? તે બંને એક જ ખાનામાં આવશે. ખોખાના આકાર અને રબરના આકારમાં શું સમાનતા છે? તે બંને એક જ ખાનામાં આવશે. બાળકો જેટલા વધારે આકારોના નામ બોલે તે બોલવા પ્રેરો.
આપણે તેમને લંબચોરસ વર્તુળ વગેરે શબ્દોના પ્રયોગ કરતા કરવાના છે જેથી તેઓ આ શબ્દોની માહિતગાર થાય. આપણે બાળકોને વસ્તુની સમાનતા, એમાં શું સમાનતા છે, કયું લંબચોરસ છે કે કયું ચોરસ છે એની સમાનતા ખબર પડવી જોઈએ, એ આપણે આમાં શીખવાનું છે. બરાબર, કે બાળકોને ખબર પડે કે આને ચોરસ કહેવાય કે આને વર્તુળ કહેવાય કે આને ત્રિકોણ કહેવાય કે આને લંબચોરસ કહેવાય, એનો આકારોનો પણ એમને ખબર પડે એ માટે આપણે એમને આ શબ્દોથી માહિતગાર કરવાના છે. એટલે જ ને એ ગોળ, પછી લંબચોરસ, ચોરસ, ત્રિકોણ અને લંબગોળ મેં એવી રીતે તમને આકારો સમજાવ્યા. બરાબર ને, આ આકારનું છે, આ આકારનું છે, એટલે તમને આકારો વિશે માહિતી મળી ગઈ હશે. બરાબર, તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તરણી આકારો દોર્યા છે, કયા કયા આકારો છે, કયા કેટલા આકાર છે એ વિશે આપણે જોઈએ. એમાં અલગ અલગ કલર રંગ પૂર્યા છે, જેવા જે આકાર સરખા છે એમાં સરખો રંગ છે. બરાબર, ચોરસ તો લાલ, ચોરસમાં ચોરસ આકારમાં એક સરખો કલર, લંબચોરસમાં એક સરખો, ત્રિકોણમાં એક સરખો અને ગોળમાં એક સરખો, એવી રીતે રંગ પૂર્યા છે. તો આપણે જોઈએ, તરણીએ વિવિધ આકારોનો ઉપયોગ કરીને ચિત્ર બનાવ્યું છે. આ તરણી છે, એને વિવિધ આકારો વિશે આપણે ભણ્યા, એવી રીતે એને આકારોનો ઉપયોગ કરીને આ ચિત્ર બનાવ્યું છે કે કયો આને કયો આકાર કહેવાય, આને કયો આકાર કહેવાય એ તો આપ તમે સમજી ગયા છો. આને કયો આકાર કહેવાય, વર્તુળ અથવા ગોળ. પછી આને લંબચોરસ, પછી આ ચોરસ, આ ત્રિકોણ, એટલે તમને તો આકારો ખબર પડી ગઈ. એટલે હવે તમે આકારો ગણીને તમે અહીંયા આપણે લખવાનું છે. તરણીનું ચિત્ર જુઓ અને કહો. અહીં તરણીનું ચિત્ર આપણે જોવાનું છે અને આપણે અહીંયા કહેવાનું છે કે અહીંયા કેટલા આકારો છે, કેટલા ત્રિકોણ છે. તો કેટલા ત્રિકોણ છે આપણે અહીંયા ગણવાના છે, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ, એકવીસ, બાવીસ, ત્રેવીસ, ચોવીસ, પચીસ, છવ્વીસ, સત્યાવીસ, અઠ્યાવીસ, ઓગણત્રીસ, ત્રીસ, કેટલા છે, ત્રીસ. તો આપણે ફરીથી ગણી જોઈએ, ત્રીસના એકત્રીસ કેટલા છે, એકત્રીસ. આ નતું ગણ્યું ને, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ, એકવીસ, બાવીસ, ત્રેવીસ, ચોવીસ, પચીસ, છવ્વીસ, સત્યાવીસ, અઠ્યાવીસ, ઓગણત્રીસ, ત્રીસ, એકત્રીસ. આપણે આ નથી ગણવા, એટલે ત્રીસ જ લખવાના. કેટલા લખવાના, ત્રીસ. કેટલા લખવાના, ત્રીસ. આપણે આ ગણવું નથી, આ બ્લેક કલરનું બતાવ્યું છે એટલે. બરાબર, કેટલા ચોરસ છે, તો કેટલા ચોરસ છે તો ગણો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. કેટલા ચોરસ છે, નવ. કેટલા લંબ ચોરસ છે, તો કેટલા લંબચોરસ છે એ ગણીએ, એક, બે, ત્રણ, ચાર, પાંચ અને સાત. તો સાત, કેટલા છે, સાત. પછી કેટલા ગોળ છે, તો ગોળ આપણને આ બ્લેક કલર બતાવ્યો છે અને આ પણ બ્લેક કલર બતાવ્યો, એટલે આપણે આ ત્રિકોણ બે ગણ્યા નથી અને આ બે કાળા કલરના, બ્લેક કલરના છે, લીલો કલર નથી આપ્યો. બરાબર, પેલો પીળો કલર નથી આપ્યો એટલે આપણે આ ના ગણાય આખો. બરાબર, એ ગણાય નહીં એમ, ત્રિકોણ પણ આ નહીં ગણવાય. એટલે આપણે આ ત્રિકોણ કેટલા થયા, ત્રીસ થયા. એટલે આ પીળા કેટલા થાય છે આપણે ગણીએ વર્તુળ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ,
સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ કેટલા થયા ચોવીસ તો ગોળ વર્તુળ કેટલા છે ચોવીસ છે આવી રીતે તમારે આકારો ગણીને લખવાના છે અહીંયા તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે તમે પણ વિવિધ આકારો જેવા કે ત્રિકોણ ચોરસ લંબચોરસ અને ગોળ નો ઉપયોગ કરીને તમારું ચિત્ર બનાવો તમે પણ ચોરસ લંબચોરસ વગેરેનો ઉપયોગ કરીને તમે પણ અહીંયા ચિત્ર બનાવી શકો છો અને દોરી શકો છો શું કરો છો તમે શકો છો અહીંયા તમે ત્રિકોણ ચોરસ લંબચોરસ અને વર્તુળનો ઉપયોગ કરીને તમે ચિત્ર આવી રીતે દોરી શકો છો મેં દોર્યું એવું તમારે દોરવું જરૂરી નથી જેવી રીતે ત્રણેય દોર્યું હતું આકારોનો ઉપયોગ કરીને ચિત્ર એવી રીતે તમારે પણ અહીંયા દોરવાનું છે ચિત્ર બરાબર આવી રીતે ચિત્ર દોરીને તમારે એમાં રંગ પૂરવાનો છે એવું નથી કે ચિત્ર ટીચરે દોર્યું એવું જ આપણે ચિત્ર દોરીએ તમને ગમે એવું ચિત્ર તમે દોરી શકો છો બરાબર ફક્ત લંબચોરસનો ઉપયોગ કરીને ચિત્ર બનાવો તો અહીંયા આપણે લંબચોરસનો ઉપયોગ કરીને ચિત્ર બનાવવાનું છે અહીંયા વર્તુળ લેવા નથી બરાબર તો વર્તુળ આપણે ઉપર ઉપયોગ કરવાનું અહીંયા વર્તુળ દોરવાનું અહીંયા તમારે લંબચોરસનો ઉપયોગ કરીને ચિત્ર બનાવવાનું છે તમે અહીંયા ગોળ વર્તુળનો આપણે ઉપયોગ કર્યો નથી તમે ઉપયોગ કરી શકો છો મેં ત્રિકોણ લંબચોરસ અને ચોરસનો ઉપયોગ કર્યો છે તો તમે અહીંયા ગોળનો ઉપયોગ કરી શકો છો બરાબર આવી રીતે ગમે તે વસ્તુ દોરી શકો છો બરાબર અહીંયા આપણે એકલું લંબચોરસનો જ ઉપયોગ કરવાનો છે ચિત્રમાં તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો બિસાની આનો પહેરવેશ છે બિસાની આનો પ્રવેશ પહેરવેશ છે બિસાનીનો આ પહેરવેશ છે એટલે એનો પહેરવેશ કપડાં પહેરવા પહેરવેશ આવો છે એનો વેશ બરાબર આવો છે નૃત્ય એ શું કરે છે નૃત્ય તો બિસાનીયા નૃત્ય માટે શણગાર સજવાય છે આ બિસાનીયા હશે એ નૃત્ય કરવા માટે શણગાર સજવા માંગે છે તો આપણે એને આ આપણને વસ્તુ આપી છે એનાથી આપણે શણગારવાની છે ખાનામાં વિવિધ આકારોનો ઉપયોગ કરીને તેના પર દાગીના દોરો અહીંયા આપણને ખાનામાં ચિત્ર આપ્યા છે એ આકારોનો ઉપયોગ કરીને આપણે એને દાગીના દોરવાના છે તો મેં અહીંયા આવી રીતે તમે આ બે સેટમાંથી ગમે તે સેટ પહેરાવી શકો છો પછી બુટ્ટી પહેરાવી શકો છો આમાંથી પછી આવી રીતે ડિઝાઇન દોરવાની બરાબર તમે આવું અલગ અલગ વસ્તુ પહેરાવી શકો છો આવી રીતે બંગડી સેટ બુટ્ટી આવી રીતે દોરી શકો છો ચિત્રમાં આકારોનો ઉપયોગ કરીને પછી આકારો અને ચહેરા અહીંયા આપણને આકારો અને ચહેરા આપ્યા છે તો અહીંયા આકાર આપ્યા છે એને આપણે નીચે ચહેરા આપ્યા છે એને આકાર ચહેરાઓમાં આકારો દોરવાના છે આપણે તો પહેલા ચહેરા પર લંબચોરસ આકારના ચશ્મા દોરો તો આ પહેલો ચહેરો છે એના ઉપર આવી રીતે લંબચોરસ આકારના આવી રીતે ચશ્મા દોરવાના છે પછી બે નંબર બીજા ચહેરા પર આવી રીતે આકારની મૂછો દોરો બે ત્રિકોણ આકારની મૂછો દોરવાની છે તો આવી રીતે આ બીજા ચિત્રમાં આવી રીતે મૂછો દોરવાની છે ક ત્રીજા ચહેરા પર ગોળ આકારનું મોઢું દોરો તો આ ત્રીજો ચહેરો એક બે ને આ ત્રીજો તો એના ઉપર આવી રીતે ગોળ આકારનું મોઢું દોરવાનું છે પછી છેલ્લા ચિત્રમાં ચોરસ આકારનો ચહેરો દોરો તો આ છેલ્લો ચિત્ર છે ચહેરો છે
એમાં આપણે આવી જે ચોરસ આકારનો ચહેરો દોરવાનો છે. તો આપણે આકારો વિશે શીખી ગયા કે આકારો કયા કયા હોય છે. લંબચોરસ, ત્રિકોણ, ગોળ અને ચોરસ, પછી લંબગોળ, અર્ધવર્તુળ એવા અલગ અલગ આકારો હોય છે. તો આપણે આગળ જોઈશું પરીક્ષાલક્ષી પૂછાય એવું જે પરીક્ષામાં પૂછાય છે એના વિશે થોડી સમજૂતી મેળવી લઈએ. તો પ્રશ્ન એક, આપેલ વસ્તુઓને તેમના આકાર સાથે જોડો. તમને પરીક્ષામાં આવી રીતે આકારો આપ્યા હશે અને એના આકાર વસ્તુઓને આકાર સાથે જોડવાના છે. તો તમને આકાર આપ્યા છે ચોરસ, ગોળ, લંબચોરસ અને ત્રિકોણ. આવી રીતે 4 આકારો આપશે પરીક્ષામાં અને નીચે આવી રીતે આપશે તમને સાઈડમાં ચિત્ર. તો એ આ ચિત્રને એ વસ્તુઓને તમારે આકાર સાથે જોડવાના છે. તો પોસ્ટ કર આવે તો આ આકારને ચોરસ છે તો આને ચોરસ સામે જોડીશું. પછી આ ત્રિકોણ છે તો આ ત્રિકોણને કહે ત્રિકોણ સામે જોડીશું. ઘડિયાળ કેવી છે? ગોળ. તો ગોળ વર્તુળ સામે જોડીશું. અને આ કેવું છે? ચટાઈ. લંબચોરસ. તો આ લંબચોરસ સામે જોડીશું. પછી આ કબાટ. તો કબાટ કેવું છે? કેવું છે? લંબચોરસ. કેવું છે? લંબચોરસ. તો લંબચોરસ સાથે આપણે જોડીશું. કોની સાથે જોડીશું? લંબચોરસ સાથે. મેં કપડાં ભરાવવાની હેંગર વિશે વાત કરી હતી તો એનો આકાર કેવો છે? ત્રિકોણ. આ કેવો આકાર છે? ત્રિકોણ. તો એને ત્રિકોણ સાથે જોડીશું. પછી રૂપિયાનો સિક્કો કેવો છે? ગોળ. તો આ વર્તુળ સાથે આપણે જોડીશું. અને રમતનો પાસો જે આપણે ચેસનો પાસો કૂકરી કહીએ છીએ એ કેવો છે? ચોરસ. તો એને ચોરસ સાથે એ જોડીશું. હવે આગળ જોઈએ આગળની નાળચું કહીએ છીએ એનો નીચેથી આકાર. આ નીચેનો આકાર કેવો છે? ત્રિકોણ. તો એને ત્રિકોણ સાથે જોડીશું. પછી માચીસનું બોક્સ કેવું છે? લંબચોરસ. પછી બટન. તો બટનનો આકાર કેવો છે? ગોળ વર્તુળ. અને બોર્ડ ચોરસ. પછી આગળ જોઈએ તો આ રાષ્ટ્રધ્વજ કેવો છે આપણો? લંબચોરસ. તો એને કયા સાથે જોડીશું? લંબચોરસ આકાર સાથે. પછી બોલ, દડો. તો દડો કેવો છે? ગોળ. તો વર્તુળ સાથે એને જોડીશું. પછી આપણે આઈસ્ક્રીમના કોન વિશે વાત કરી હતી એનો આકાર નીચેથી કેવો છે? ત્રિકોણ આકાર. તો આને ત્રિકોણ સાથે જોડીશું. પછી આ કેવો આકાર છે? ચોરસ. કેટલા ચોરસ છે? 4 ચોરસ. તો આ 4 ચોરસમાંથી આખું એક ચોરસ બન્યું. તો આ ચોરસ સાથે આપણે આને જોડીશું. આવી રીતે આકારો સામો વસ્તુઓને જોડવાની છે. વસ્તુઓને આકાર સામે આપણે આવી રીતે જોડવાના છે. તમારી પરીક્ષામાં આવશે એટલે ધ્યાનથી તમારે આકારો ચિત્ર જોવાના અને આકાર જોવાના. બે સરખા મળતા હોય અને એની સાથે જોડવાના છે. બરોબર ખબર પડી ને? આગળ જોઈએ. પછી તમને આવી રીતે આવી હોય પ્રશ્ન બે, વસ્તુઓને આકાર સાથે જોડો. તો આવી રીતે વસ્તુ આપી અને આવી રીતે વચ્ચે વસ્તુ આપ્યું હોય તો તમારે ત્રિકોણ છે પહેલું ચિત્ર તો ત્રિકોણ સાથે જોડીશું. પછી બીજું શું છે? પૃથ્વીનો ગોળો. કેવો હોય ગોળ? તો વર્તુળ. પછી આ કેવું છે? સાપસીડી. તો એ કેવી છે? ચોરસ. તો ચોરસ સાથે જોડીશું. પછી રાષ્ટ્રધ્વજ કેવો છે? લંબચોરસ. કેવો છે? લંબચોરસ સાથે જોડીશું. આ પુસ્તક કેવું છે? કેવો આકાર છે એનો? લંબચોરસ. તો આને લંબચોરસ સાથે જોડીશું. પછી આ પૈડું કેવો આકાર છે? વર્તુળ. તો વર્તુળ સાથે જોડીશું. પછી કેરમ શું છે? કેરમ. તો કેરમને કાના સાથે જોડીશું? ચોરસ સાથે. આ કયો આકાર છે? હા, ટ્રાફિકના સિગ્નલોમાં આલે છે ને આકાર સિગ્નલો એ છે. તમે ભણી ગયા સંકેત. તો એ કયો આકાર છે? ત્રિકોણ.
કયો આકાર છે તો ત્રિકોણ તો ત્રિકોણ સાથે જોડવાન તમે આકારો તો તમને ખબર પડી જ ગઈ હશે કે આને આયો આકાર કહેવાય બરોબર ને તો તમારી પરીક્ષામાં એવું પણ પૂછાય વસ્તુઓ લખેલી હોય અને એનો કયો આકાર કહેવાય કઈ આકારની વસ્તુ હોય છે એ તમારે આપણે ભણ્યા એટલે તમારે યાદ રાખવાનું છે તો તમારે લેસનમાં ભાગ બે માં લેસનમાં તમારે લેસન લખવાનું છે ભાગ એકમાં તો મેં તમને લેસન આપ્યું હતું તો ભાગ બેમાં શું લેસન લખશો તો તમારે લેસન તો લખવું જ પડશે ભાગ બેમાં તો લેસનમાં લખજો પહેલાં તો આકાર દો ધ્યાના ચોરસ લંબચોરસ ગોળ અને ત્રિકોણ પછી તમારે લખી દેવાનું કોઠી પૃથ્વીનો ગોળો સાપ સીડી પછી રાષ્ટ્રધ્વજ પુસ્તક પૈડું કેરમ અને ગમે તે બીજાનો ટુકડો લખો સ્ટ્રાપિંગ સિગ્નલ સગમ કે ડાવે તે ત્રિકોણ દોરી દેવાનું બરાબર દોરીને તમે આ આકારો સાથે જોડવાના તમે આકારો દોરી દેજો ને તમને આકાર તો ખબર પડી જ જશે તો આવી રીતે ત્રિકોણ કરી દેવાનું પછી પૃથ્વીને ગોળો કરી દેવાનું તમને કેવા ચિત્રો ફાવે એવા ચિત્રો દોરવાના અને આકારો સામે લેસનમાં જોડવાના છે જેવા આકાર આવડે આ ચિત્ર તમને જેવા આવડે એવા ચિત્રો દોરવાના છે અને એના આકાર સામો તમારે જોડવાના છે બરાબર તો હોમવર્કમાં તમારે આટલું કરવાનું છે અહીં આપણો પાઠ સ પૂરો થાય છે આપણે આગળના પીડીએમાં મળીશું આવજો વિદ્યાર્થી મિત્રો